બાંગ્લાદેશે ભારત સામે આગામી 19 સપ્ટેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાના ટીમની જાહેરાત કરી દીધી છે. મે મેચની આ શ્રેણી માટે 16 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી હતી. નઝમુલ હસન સંતો ટીમના કેપ્ટન હશે, તો સાકિબ અલ હસનને પણ ટીમમાં તક મળવા પામી છે. તેના પર બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ છે. આ આંદોલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તો સાકિબ સહિત 147 લોકો પર આમાંથી એક વિદ્યાર્થીની હત્યાનો આરોપ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હત્યાના આરોપમાં સાકિબ અલ હસનનો બચાવ કર્યો હતો. બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે કહ્યું હતું કે જ્યાં સુધી સાકિબ અલ હસન દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તે બાંગ્લાદેશ માટે રમવાનું ચાલુ રાખશે. અમે તેને ભારતીય પ્રવાસ માટે મોકલીશું, આનું તેમણે જણાવ્યું હતું. તો ભારત સામે રમાનારી શ્રેણી માટે બાંગ્લાદેશ પાસે એ જ ટીમ છે જેણે પાકિસ્તાનને પોતાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. આમાં માત્ર એક જ ફેરફાર થયો છે, સરફુલ ઇસ્લામને ટીમમાં સ્થાન મળ્યું નથી, તો પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં તે ઇજાગ્રસ્ત થયો હતો, તો સોરીફુલની જગ્યાએ જાકિર અલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.